बोगस सीएमओ अधिकारीनी ओळख आपीने महिला साथे शारीरिक संबंध बांधनार आरोपी विराज पटेलनी गोत्री पोलीस स्टेशन द्वारा धरपकड़ करवामां आवी हती। जे बाद कोर्टमां रजू करता पोलीस कर्मचारीओने चकमो आपीने आरोपी नासी छूट्यो हतो। समग्र घटना बाद फरार आरोपीनी शोधखोळ पोलीसे हाथ धरी हती, ज्यां वडोदरा क्राइम ब्रांच द्वारा मिझोरम राज्य खातेथी भागेडू विराज पटेलनी फरी एकवार धरपकड़ करवामां आवी छे। वडोदरा शहેરના ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં પોતે સીએમઓ ઓફિસમાં કામ કરતો હોવાની ઓળખ આપીને ખોટું પાન કાર્ડ રાખી મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર વિરાજ પટેલ સામે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં વિરાજ અશ્વિનભાઈ પટેલ વડોદરા મધ્યસ્થ જેલની કસ્ટડીમાં હતો। ગત 11 નવેમ્બરના રોજ આરોપીને જાપ્તા હેઠળ સેશન્સ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા, જ્યાં તે આરોપી ફરજ પરના પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ભાગી ગયો હતો। જે ઘટનામાં ગોત્રી પોલીસે વિરાજ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધ્યો હતો અને ફરજ પર નિષ્કાળજી દાખવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ભાગેડુ આરોપી વિરાજ અશ્વિનભાઈ પટેલને શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ જઈ ત્યારબાદ ગુજરાતથી છત્તીસગઢ, બિહાર, આસામ, ત્રિપુરા જઈને ભારત દેશના પૂર્વાંચલમાં આવેલા આસામ, મિઝોરમ રાજ્યમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પોલીસને બાતમી મળી હતી કે વિરાજ અશ્વિનભાઈ પટેલ હાલ આસામ અને મિઝોરમ ખાતે આશ્રય લેતો હોય અને ભારત છોડીને વિદેશ ભાગી જવાની પીરવી કરતો હોવાની માહિતીના આધારે મિઝોરમ આસામ બોર્ડર પરથી આરોપી વિરાજ પટેલને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને વડોદરા ખાતે લાવ્યા હતા, જ્યાં આરોપી વિરાજ પટેલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાપ્તામાંથી નાસી જવા અંગેનો ગુનો નોંધાયેલ હોય આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। વિરાજ પટેલ કે જેની વિરોધ ગોત્રી પોલીસ ખાતે અગાઉ બે ગુના નોંધાયેલા હતા, એક દુષ્કર્મનો હતો અને બીજી સીએમઓના અધિકારીને ખોટી ઓળખ આપી અને છેતરપિંડી બાબતનો અને ખોટા દસ્તાવેજ ઊભો કરવાનો ગુનો હતો। આ બે ગુના અંતર્ગત તે હાલમાં બરોડા સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદી તરીકે હતો। તારીખ 10-11 રોજ દુષ્કર્મના ગુનાના કામે તેની કોર્ટમાં મુદત હોઈ તેને પોલીસ જાતો સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તે દરમિયાન તે ત્યાંથી પોલીસ નજર ચૂકવી અને ફરાર થઈ ગયેલો હતો। વિરાજ પટેલ ફરાર થતાં માનનીય સીબી સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તેમજ લોકલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી। પીસીબીની પણ એક અલગ સ્વતંત્ર ટીમ બનાવી અને વર્કઆઉટ ચાલુ હતું એમાં। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇનપુટથી એવા મેસેજ મળ્યા હતા કે વિરાજ છે એ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં અત્યારે ગયો હોવાની માહિતી છે, જે મુજબ તેના અલગ અલગ લોકેશન ત્રિપુરા, આસામ અને મિઝોરમ રાજ્યના આવતા હતા અને સદબેલાતા હતા। આ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ત્યાં મોકલવામાં આવી હતી અને સાથે સાથે ગોત્રી પોલીસ સ્ટેશનની એક ટીમ પણ અલાયદી મદદ માટે ફોજ મોકલવામાં આવેલી હતી। આ બે ટીમો દ્વારા અંદાજે અહીંથી શરૂ કરી અંદાજે લગભગ 6.5-7 હજાર કિલોમીટરની મુસાફરી કરી અલગ અલગ રાજ્યોમાં સતત એની પાછળ ફરી અને છેવટે અને આસામ મિઝોરમની બોર્ડર ઉપરથી હસ્તગત કરવામાં આવેલ છે અને આજે પરત એને આજે લઈ અને ટીમ બરોડા શહેરમાં પરત આવેલ છે અને જેને અમે ગોત્રી પોલીસને સોંપી રહ્યા છે। ભાઈ કોર્ટ એફઆઈઆર આપણે જોયું છે તો એની અંદર પોલીસના જાપ્તામાંથી એ કોર્ટમાંથી નીકળેલ છે। નીકળ્યા બાદ અમે જેની મુવમેન્ટ હતી એ અમે ટ્રેક કરતા આણંદ, અમદાવાદ, ત્યાંથી દિલ્હી અને પછી એ પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયેલો હતો અને એના માટે જેના જેલની અંદર એને કોણ કોણ મળવા આવેલું હતું એ રજીસ્ટર પરથી, તે જેલમાંથી એને સરકારી ફોનથી કોને કોને એને ફોન કર્યા હતા એ લોકોની, તેના સગા સંબંધીઓની, મિત્રોની તેમજ જેલમાં એની સાથે બેરેકમાં હતા એ પણ આરોપીઓની પૂછપરછ કરી અને માહિતી ભેગી કરવામાં આવી હતી। આ બધી માહિતી અને ટેકનિકલ ઇનપુટના આધારે છેવટે અમે ક્રાઇમ બ્રાન્ચે વિરાજને પકડવામાં સફળ રહી છે। ના, એનો એવો અત્યાર સુધીની તપાસમાં અત્યાર તો એવું આવ્યું નથી કે એની પાસે બોર્ડર ક્રોસ કરવાનું કંઈ આયોજન હોય, પરંતુ એ પૂર્વોત્તર રાજ્યોમાં અહીંયાથી પોલીસ પકડથી બચવા માટે જ ગયો હોવાનું હાલના તબક્કે જણાઈ આવેલ છે। વધુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન કરશું એમાં ખરેખર એને ત્યાં
કયા પ્રોજેક્ટ ગયો હતો એ પણ સાફ થઈ જશે. ના, અત્યારે એ હોટલમાં મોટે ભાગે રોકાતો હતો, કોઈને ત્યાં રહ્યા હોય એ પણ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ના, અમે જે કેદીઓ હતા એની સાથે શું વાત કરતો હતો, ક્યાં જશે, ઘણા મિત્રો કોણ છે એ બધી અમે માહિતી મેળવી હતી એની પાસે. જાપતા જે તે સમયે જાપતા જે જાપતામાં જે માણસો હતા એમને જે તે સમયે ફરજમાં બેદરકારી બદલ માનેસી ત્યાં અત્યારે પીએસઆઈ શ્રી અને જે ફરજ ઉપરના જે હતા પોલીસ માણસો એ લોકો સસ્પેન્ડ કરવામાં આવેલા હતા. આગળ ઇન્વેસ્ટિગેશનો છે, અત્યારે જે નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.